हेलो एवरीवन, गुड मॉर्निंग। जय श्री स्वामीनारायण। गुजराती विषय में पाठ 15 संतोष में सुख ए आपने समझी लीधो हतो। एना में सेना विषय नी वात करवामां आवी छे कि भगवाने माणसे जे पण माणसने जे पण कंई आप्युं छे एमां आपणे खुश थवू जोईए, बीजानी कड़ा जोईने दुखी न थवू जोईए, एवू आ पाठ द्वारा आपणे बोध मळे छे, जाणवा मळे छे। क्यारे पण कोईनू सुख जोईने आपणे सुख अथवा कड़ा कि एनी पासे आ कड़ा छे, एनो कलर आवो छे, एनी पासे आ वस्तु छे, मारी पासे नथी, एम करीने दुखी न थवू जोईए। कारण के भगवाने बधाने सरखा नथी राख्या अने भगवाने दरेकमां दरेक व्यक्तिमां अलग अलग कड़ा कौशल्य एनामां करवानी शक्ति बधेजमां अलग अलग मूकी छे। तो एक वार वसंत ऋतुनो समय हतो त्यारे आंबा पर मंजरी बेसी गई हती अने पक्षीराज मोर आंबावाड़ीमां बेठो हतो अने एनी साथे ढेल पण हती अने ढेल एना वखाण पण करती हती कि तू सारू एवू नाचे छे। अने त्यारे त्यारे ए समये मोरने कोयलनो मीठो अवाज संभळायो। त्यारे मोरने थयुं कि आ कोयलनो अवाज केटलो मीठो छे अने मारो अवाज कोईने गमतो नथी। त्यारे ए मोर दुखी थई गयो अने दुखी थईने कोनी पासे गयो, सरस्वती माता पासे गयो अने कहे छे कि सरस्वती मारू प्रिय वाहन छे। अने मोरे सरस्वतीने प्रणाम कर्या अने बोल्यो, देवी तमने कोयलने मधुर तमे कोयलने अवड़ो मधुर अवाज आप्यो छे, पोपटने नकल करवानुं कौशल्य आप्यु छे, गरुड़ने उड़वानी शक्ति आपी छे अने मारो अवाज केम बेसुरो आप्यो। शुं कहे छे कि पोपटने तमने नकल, तमे जुओ पोपटने आपणे जेम शीखाड़ीए ने एम ई बोली पण सके छे, पण एने आपणे शीखाड़वुं पड़े छे। अने कोयलनो अवाज तमे सांभळ्यो ज हशे बधाए, कोयल ज्यारे बोले छे त्यारे आपणे पण एनी साथे बोलवा मंडी जईए छीए अने आपणे मजा आवे छे ए अवाज सांभळवानी। એનો અવાજ આખો અલગ હોય છે, એકદમ મીઠો હોય છે। કોયલ પોતે કાળી છે પણ એનો અવાજ એટલો મીઠો હોય છે કે એ આપણે મજા જ આવી જાય છે। અને ગરુડને પણ તમે શક્તિ આપી છે ઉડવાની, તો મને કેમ મારો અવાજ કેમ આવો આપ્યો? તો દેવી શારદા હસીને કહે છે કે કોયલનો રંગ તને ગમે છે? તો મોર કહે, ના। તું કોયલનું બીજું શું નામ શું છે તને ખબર છે? મોર કહે, ના। તો મોર તને કેટલા નામથી લોકો બોલાવે છે મને કહે? તો મોર કહે, મયુર કહે છે, પક્ષીરાજ, નીલકંઠ, આ બધા જ નામથી મને બોલાવે છે। ત્યારે દેવી શારદાએ કહ્યું કે ભગવાન બધાને બધું આપતા નથી, તારા જેવું સુંદર પક્ષી બીજું છે કોઈ? કે નીલકંઠ નામ તો ભગવાન શિવનું છે અને તારા જે પીછા છે એ શ્રીકૃષ્ણ, એની મુકુટમાં એને સ્થાન પણ આપ્યું છે। અને તારી કળાને જોવા, તું જે નૃત્ય કરસ નાચસ એ કળાને જોવા બધા લોકો તરસે પણ છે, અને તું પક્ષીઓમાં રાજા પણ છે। હવે આનાથી વિશેષ તારે શું જોઈએ છે? સંતોષ એ જ માણસનું સાચું સુખ છે। એને શું કહે છે દેવી શારદા? કે સંતોષ માનવો એ જ માણસનું સાચું સુખ છે, સંતોષ આપણને માનવો જોઈએ। મોરને સાચી વાત સમજાઈ ગઈ અને તે ખુશ થઈ ફરી નાચવા લાગ્યો। બાળકો, આપણે પણ બીજાની કળા કૌશલ્ય તથા સુંદરતા જોઈ દુઃખી થવું નહીં અને આપણામાં રહેલા ગુણોનો વિકાસ કરવો જોઈએ। તેથી જ કહેવાય છે, સંતોષી નર સદા સુખી। હવે આપણે એને સ્વદે જોઈ લઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો। પ્રશ્ન એક, પક્ષીરાજ એટલે કોણ? પક્ષીરાજ એટલે મોર। મોર ક્યાં બેઠો હતો? તો આંબાવાડીમાં મોર બેઠો હતો। મોરની સાથે કોણ હતું? મોરની સાથે ઢેલડી હતી। દુઃખ નિવારણ માટે મોર કોની પાસે ગયો? મોર સરસ્વતી દેવી પાસે ગયો। કયા ભગવાને મોર પીછ ધારણ કર્યું છે તો તમને બધાને ખબર જ હશે, ખબર છે ને? કયા ભગવાનના મુકુટમાં મોર પીછ હોય છે? તો શ્રીકૃષ્ણ ભગવાનના। આ પાઠમાંથી શું બોધ મળે છે? સંતોષી નર સદા સુખી, મતલબ કે નર એટલે માણસ, સંતોષ જેને પણ સંતોષ થઈ જાય કે મારી પાસે આ છે, ઘણું છે,
એ હંમેશા સુખી રહે છે. એના પછી પ્રશ્ન બે છે, નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઋતુનો સમય હતો તો વસંત. મોરને ખાલી જગ્યાનો મીઠો સુર સંભળાયો, કોયલ. સરસ્વતીનું પ્રિય ખાલી જગ્યા મોર છે તો વાહન. ખાલી જગ્યાને નકલ કરવાની કળા આપી છે પોપટને. નીલકંઠ ખાલી જગ્યા ભગવાનનું નામ છે શિવ. ખાલી જગ્યા એ જ માણસનું સાચું સુખ છે તો સંતોષ. એના પછી છે શ્રુત લેખન, એવું ને એવું તમને લખવાનું છે. એના પછી છે નીચેના સમાનાર્થી શબ્દો પાઠમાંથી શોધવાના છે. તો સરસ્વતીનું બીજું નામ શું છે? શારદા છે. અને મોરનું મયુર અને પક્ષીરાજ છે. અને નીલકંઠ પણ તમે લખી શકો છો. એના પછી નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખવું. સુખ તો દુઃખ, સુર તો બેસુર, ખુશ તો ના ખુશ, સુંદર તો ખરાબ, અને કદરૂપો પણ તમે લખી શકો. સંતોષ તો અસંતોષ, અને પ્રિય તો અપ્રિય. એના પછી પ્રશ્ન છ છે, નીચેના વાક્યોને ઉદાહરણ પ્રમાણે લખો. મોર નાચે છે તો મોર નાચતો હતો. સાથે ઢેલ છે તો સાથે ઢેલ હતી. મોર બેઠો છે તો મોર બેઠો હતો. લોકો ખુશ થાય છે તો લોકો ખુશ થયા હતા. આ બધા સ્વાધ્યાયમાં જેટલી પણ એક્સરસાઇઝ છે તમને નોટબુકમાં સી ડબલ્યુ પાર્ટમાં સારા અક્ષરે લખવાની રહેશે. અને ટેક્સ્ટબુકમાં પણ જેનું પણ બાકી હોય હજી સુધી એ બધું જ પૂરું કરી લેજો ને સારા અક્ષરે લખવાનું છે. હમણાં તો તમે ઘરે જ છો એટલે ધીમે ધીમે ગમે ત્યારે લખી શકો છો. બરાબર, સારા અક્ષરે નોટબુકમાં પણ લખી લેજો.